હું છું સાવલિયા સર અને બાર સાયન્સના કેમિસ્ટ્રીમાં પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ચેપ્ટરના લેક્ચર નંબર 31 માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણા લેક્ચરનું મુખ્ય ટાઇટલ છે કલિલના ગુણધર્મોની સવિસ્તાર સમજૂતી. કલિલના ગુણધર્મોનું લિસ્ટ આપણે લેક્ચર નંબર 30 ની અંદર એ દર્શાવેલું, જે પૈકી આપણે આ પ્રથમ બે ગુણધર્મોનો સવિસ્તાર અભ્યાસ પણ લેક્ચર નંબર 30 માં જ કરેલો છે. ઉપરાંત આપણે અલ્ટ્રા માઇક્રોસ્કોપની ટૂંક નોંધ, બે માર્ક્સમાં અલ્ટ્રા માઇક્રોસ્કોપ વિશે ટૂંક નોંધ પૂછી શકાય, તો એ ટૂંક નોંધ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેનો અભ્યાસ પણ આપણે લેક્ચર નંબર 30 માં કરેલો છે. આ લેક્ચરમાં આપણે ત્રીજા ગુણધર્મ અને ચોથા ગુણધર્મ બ્રાઉનિયન ગતિ, ત્રીજો ગુણધર્મ રંગ, એના વિશે અભ્યાસ કરીશું. તો શરૂ કરીએ. રંગ, કલિલમય દ્રાવણનો રંગ પરિક્ષેપિત કણો, પરિક્ષેપિત કણોને કલિલ કણો કહેવાય. કારણ કે આપણે વારંવાર સમજાવીએ છીએ કે કલિલ પ્રણાલીના બે ઘટકો છે, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ. પરિક્ષેપિત કલા જે છે એમાંથી જ કલિલ કણો બને છે, એટલે એને પરિક્ષેપિત કણો પણ કહી શકાય. તો કલિલમય દ્રાવણનો રંગ પરિક્ષેપિત કણો વડે પ્રકિરણ પામેલા પ્રકાશની તરંગ લંબાઈ ઉપર આધાર રાખે છે. એટલે અહીં સૌથી પહેલી બાબત આવી, પ્રકિરણ પામેલા પ્રકાશની તરંગ લંબાઈ ઉપર આધાર રાખે છે. ફરીથી, કલિલમય દ્રાવણનો રંગ પરિક્ષેપિત કણો એટલે કે કલિલ કણો વડે પ્રકિરણ પામેલા પ્રકાશની તરંગ લંબાઈ ઉપર આધાર રાખે છે. પ્રકાશનું પ્રકિરણ એનો અભ્યાસ આપણે લેક્ચર નંબર 30 માં ટિન્ડોલ અસર વખતે જ કરેલો છે. તમારે લેક્ચર નંબર 30 ને રિવાઇઝ કરી લેવો જોઈએ. તેમજ આવી તરંગ લંબાઈ એટલે કે પ્રકિરણ પ્રકાશની તરંગ લંબાઈ એ કલિલ કણોના માપ એટલે કે કદ અને સ્વભાવ એટલે કે પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. આ ઉપરાંત કલિલનો રંગ એ અવલોકનકારની અવલોકન લેવાની દિશા એટલે કે સ્થિતિ ઉપર પણ આધાર રાખે છે, એટલે કે અવલોકનકારની સ્થિતિ દિશા ઉપર પણ આધાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો, હું ફરીથી બોલું છું કે કલિલમય દ્રાવણનો રંગ એ બે બાબતો ઉપર આધાર રાખે છે. બે બાબતોમાં પહેલી બાબત, કલિલ કણો વડે પ્રકિરણ પામેલા પ્રકાશની તરંગ લંબાઈ, અને બીજી બાબત અવલોકનકારની અવલોકન લેવાની દિશા એટલે કે સ્થિતિ ઉપર આધાર રાખે છે. તરંગ લંબાઈનો આધાર એ કલિલ કણોના કદ અને સ્વભાવ ઉપર આધાર રાખે છે. પરંતુ કલિલ દ્રાવણના રંગ નો આધાર એ કલિલ કણો વડે પ્રકિરણ પામેલા પ્રકાશની તરંગ લંબાઈ અને અવલોકનકારની દિશા એટલે કે સ્થિતિ ઉપર આધાર રાખે છે. જેમ કે અહીં એક ઉદાહરણ આપેલું છે, જેમ કે દૂધ અને પાણીનું મિશ્રણ. હવે પાણીમાં દૂધ નાખીએ એટલે એ કલિલ પ્રણાલી છે. એ કલિલ પ્રણાલીને ઇમલ્શન અથવા પાયસ કહે છે. તો જેમ કે દૂધ અને પાણીનું મિશ્રણ એટલે કે ઇમલ્શન પ્રકારની જે કલિલ પ્રણાલી છે, એ કલિલ પ્રણાલી પરાવર્તિત પ્રકાશ દ્વારા એટલે કે અન્ય કોઈ પણ દિશાથી જોતા ભૂરા વાદળી રંગનું દેખાય છે. આ અન્ય કોઈ દિશા એ પ્રકાશ, આ પ્રેષિત પ્રકાશની દિશા છે, એનાથી કોઈ પણ અન્ય દિશાની વાત છે. આપણે એક પાત્રમાં પાણીમાં દૂધ નાખીને બનાવેલું કલિલ એટલે કે ઇમલ્શન, એ એક બીકરમાં એકદમ સ્વચ્છ બીકરમાં આપણે ભર્યું છે. આ દિશામાંથી પ્રકાશ આપાત કરવામાં આવે છે. જે પ્રકાશ આપાત થયો એ પારગમ્ય થશે. આ દિશાને પ્રેષિત પ્રકાશની દિશા કહેવાય. એટલે પ્રેષિત પ્રકાશની દિશા સિવાયની અન્ય કોઈ પણ દિશા માંથી જ્યારે આ કલિલને જોવામાં આવે, તો લખ્યું છે કે જેમ કે દૂધ અને પાણીનું મિશ્રણ એટલે કે ઇમલ્શન કલિલ પરાવર્તિત પ્રકાશ દ્વારા એટલે કે અન્ય કોઈ પણ દિશાથી જોતા ભૂરા વાદળી રંગનું દેખાય છે. હવે આપણા પાઠ્યપુસ્તકમાં આટલું વિધાન છે અને ત્યાર પછી આ વિધાન છે.
परंतु प्रेषित प्रकाश की दिशा माथी जोता ते कलील लाल रंग नु दिखाई छे। परंतु विद्यार्थी मित्रों मैं अहीं कारण एड कर्या छे त्रण जग्या। आपणे ज्यारे रंग विषे लखवानु आवे कलीलना रंग विषे त्यारे आ कारण लखवानी जरूर होती नथी, परंतु आ कारण आपणे जाणता होवा जोईए એટલે આપણે કારણને અહીં સ્પષ્ટ કર્યા છે। અહીં કારણ લખ્યું છે, ફરીથી આપણે જોઈએ, જેમ કે દૂધ અને પાણીનું મિશ્રણ એટલે કે જેને ઇમલ્શન કલીલ કહેવાય, પાયસ કલીલ કહેવાય, પરાવર્તિત પ્રકાશ દ્વારા જોવામાં આવે એટલે કે પ્રેષિત પ્રકાશની દિશા સિવાયની અન્ય કોઈ પણ દિશાએથી જોવામાં આવે તો તે ભૂરા વાદળી રંગનું દેખાય છે। અને મેં કારણ લખ્યું છે અન્ય દિશાએથી જોતા એટલે કે પ્રેષિત પ્રકાશ સિવાયની અન્ય દિશાએથી જોતા પ્રકિરણ પામેલ પ્રકાશની તરંગ લંબાઈ ઓછી હોય છે, સાપેક્ષમાં ઓછી તરંગ લંબાઈ। તો લખ્યું છે જેથી રંગ જાંબલી નીલો કે વાદળી દેખાય છે। તો વિદ્યાર્થી મિત્રો 11 સાયન્સ પાર્ટ 1 કેમેસ્ટ્રીમાં એમાં ચેપ્ટર નંબર 2 પરમાણ્વીય બંધારણ એની અંદર આપણને એક વર્ણપટ દર્શાવવામાં આવ્યો છે અને એ વર્ણપટ એ દ્રશ્ય પ્રકાશનો વર્ણપટ છે જેમાં તરંગ લંબાઈ એ ક્રમશઃ વધે એમ વર્ણપટ વાદળીથી રાતા રંગ તરફ પોતાનો રંગ બદલે છે। સો ધેટ કે આપણે એમ કહી શકીએ કે જેમ તરંગ લંબાઈ ઓછી હશે એમ જાંબલી નીલો કે વાદળી રંગનું આપણને કલીલ દેખાશે। ત્યારબાદ લખ્યું છે પરંતુ પ્રેષિત પ્રકાશની દિશામાંથી જોતા, પ્રેષિત પ્રકાશનો મતલબ મેં હમણાં સમજાવ્યો કે આપણે બીકરની અંદર એ દૂધ પાણીના મિશ્રણ વાળું જે કલીલ જેને આપણે ઇમલ્શન અથવા જેને પાયસ કહીએ એ કલીલ ભર્યું છે અને આ બાજુથી પ્રકાશ આપાત કરવામાં આવે છે, આ બાજુએ પ્રકાશ પારગમ્ય બને છે તો આ દિશા જે છે એ પ્રેષિત પ્રકાશની દિશા કહેવાય। તો પ્રેષિત પ્રકાશની દિશામાં જો આ કલીલને જોવામાં આવે છે તો કલીલ લાલ રંગનું દેખાય છે એટલે આપણે આરપાર આવતો જે પ્રકાશ છે એને આપણે જોઈએ તો આપણને કલીલ લાલ રંગનું દેખાય છે। અને મેં અહીં કારણ લખ્યું છે કે પ્રેષિત એટલે કે પારગમ્ય પ્રકાશની તરંગ લંબાઈ સાપેક્ષમાં ઘણી વધુ હોય છે જેથી રંગ એટલે કે કલીલનો રંગ આપણને નારંગી લાલ દેખાય છે। એ જ રીતે બીજા એક આપણે કલીલનું ઉદાહરણ લઈએ છીએ, ગોલ્ડના ઝીણા કલીલ કણો ધરાવતા સોલ ગોલ્ડ વિલે, તો આપણે વિદ્યુતીય વિક્ષેપણની રીત જોયેલી છે કલીલની બનાવટમાં, વિદ્યુતીય વિક્ષેપણની રીત અને વિદ્યુતીય વિક્ષેપણ બ્રેડિંગ ચાપ પદ્ધતિ, એની અંદર આપણે ગોલ્ડના વિદ્યુત ધ્રુવો લઈ અને આપણે ચાપ એટલે કે આપણે એને અથડાવી તો આપણને ગોલ્ડ વિલે મળે છે। તો અહીં મેં લખ્યું છે કે એ જ રીતે ગોલ્ડના ઝીણા કલીલ કણો ધરાવતા સોલ લાલ રંગના દેખાય છે, ઝીણા એટલે સૂક્ષ્મ, ખૂબ સૂક્ષ્મ દેખાય છે, પરંતુ જેમ કલીલ કણોના માપ એટલે કે કદ વધે તેમ તે જાંબલી પછી વાદળી દેખાય છે। તો અહીં સાપેક્ષમાં ઝીણા કદના ગોલ્ડ કલીલ કણો છે તો કલીલ લાલ રંગનું દેખાય છે, પરંતુ જો એ જ ગોલ્ડ વિલે કલીલ કણોના કદ મોટા થાય, માપ એના વધે છે તો તે જાંબલી અને પછી વાદળી રંગના દેખાય છે। તો મેં અહીં કારણ સ્પષ્ટ કર્યું છે, તમે જોઈ શકો છો મેં લખ્યું છે કારણ કે સાપેક્ષમાં નાના એટલે કે સાપેક્ષમાં વધુ સૂક્ષ્મ ઝીણા કદના કલીલ કણો વડે પ્રકિરણ પામેલા પ્રકાશની તરંગ લંબાઈ ઘણી વધુ હોય છે એટલે કલીલ કણોના કદ જેમ સૂક્ષ્મ અથવા જેમ નાના એમ પ્રકિરણ પામેલા પ્રકાશની તરંગ લંબાઈ વધુ અને પ્રકિરણ પામેલા પ્રકાશની તરંગ લંબાઈ વધુ તેમ તે લાલ રંગના દેખાશે, પરંતુ કલીલ કણોના કદ મોટા બને છે, પરંતુ સાપેક્ષમાં મોટા કદના કણો વડે પ્રકિરણ પામેલા પ્રકાશની તરંગ લંબાઈ ઓછી હોવાથી હવે ઓછી તરંગ લંબાઈ હોય તો એ જાંબલી અથવા વાદળી રંગના દેખાશે। તો વિદ્યાર્થી મિત્રો આજે કારણો અહીં સ્પષ્ટ કરેલા છે, એ કારણો આપણે જ્યારે ટૂંકમાં લખીએ છીએ ત્યારે એને દર્શાવવાના હોતા નથી, પણ તેમ છતાં આ કારણો આપણને અમુક પ્રકારના જે પ્રશ્નો છે એ પ્રશ્નોના નિરાકરણ માટે એ આપણને ખૂબ જ કામ લાગે છે। ત્યારબાદ લખ્યું છે મેં આ સ્પષ્ટતા અલગથી કરેલી છે, વિદ્યાર્થી મિત્રો
આપણને પાઠ્યપુસ્તકની અંદર અહીં એવી રીતે લખી નાખી દીધું છે કે પરંતુ તમે પાઠ્યપુસ્તકનું વાંચન ખાસ કરતા રહેજો. હું વારંવાર કહું છું, દરેક લેક્ચરના એન્ડમાં કહું છું. તો પાઠ્યપુસ્તકની જે વાક્યરચના છે એ વાક્યરચના અને અહીં બોર્ડ ઉપર અથવા તો તમને સમજાવતી વખતે જે વાક્યરચનાનો ઉપયોગ થાય છે એ બંનેમાં થોડો ડિફરન્સ ક્યાંક ને ક્યાંક આપણે આપીએ છીએ. અને એ ડિફરન્સ એટલા માટે આપીએ છીએ કે જેનાથી વધુ સરળ અને વધુ સ્પષ્ટ માહિતી તમારા સુધી પહોંચે. સો ધેટ કે અહીં આ વિધાનને અલગથી લખેલું છે, અધરવાઇઝ પાઠ્યપુસ્તક પ્રમાણે એ વિધાન આવી રીતે આપી દીધું છે. પરંતુ જેમ કલીલ કણોના માપ કે કદ વધે તેમ જાંબલી પછી વાદળી અને અંતે સોનેરી રંગ જોવા મળે છે. પણ વાસ્તવિકતા એવી નથી, વાસ્તવિકતા આવી છે. ગોલ્ડવિલેમાં મહત્તમ કદના કણો હોય, જ્યારે ગોલ્ડવિલે એટલે કે સોનાના કલીલ કણોનું કદ મહત્તમ હોય, મહત્તમનો અર્થ એવો થાય કે કલીલ કણોના કદ એટલે કે એના વ્યાસ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરના હદના હોય છે, તો અહીં આવી સ્પષ્ટતા આપણે કહી શકીએ કે જ્યારે ગોલ્ડવિલેમાં મહત્તમ કદના કણો એટલે કે જેના વ્યાસ 1000 નેનોમીટરની ખૂબ નજીક હોય અથવા કદાચ 1000 નેનોમીટરથી વધારે પણ હોય, તો કલીલ કણોના એટલે કે ગોલ્ડ વિલયમાં મહત્તમ કદના કણો હોય ત્યારે તે કલીલ પ્રણાલી લાક્ષણિક સોનેરી રંગની દેખાય છે. જેમ સોનાનો રંગ એ લાક્ષણિક સોનેરી છે, એને સોનેરી ચમકદાર પીળો રંગ પણ કહી શકાય, તો એવું લાક્ષણિક સોનેરી રંગનું આપણને કલીલ વિલય દેખાય છે. અને એના માટેની એક નોંધ અથવા સ્પષ્ટીકરણ કર્યું છે કે આ સ્થિતિમાં લગભગ તે પ્રણાલી એટલે કે એ જે કલીલ કણો ધરાવતી પ્રણાલી છે, લખ્યું છે આ સ્થિતિમાં લગભગ તે પ્રણાલી આલંબિત હોય છે તેમજ મહત્તમ સાંદ્રતા પણ ધરાવતી હોય છે. આલંબિત પ્રણાલીનો મતલબ એવો થાય કે હવે એ કલીલ કણો એટલા બધા મોટા કદના થઈ ગયા છે કે લગભગ એ માધ્યમમાં એ હલનચલન કરી શકશે નહીં, એ પોતે લગભગ દ્રાવણના તળિયે જમા થવા લાગશે. તો એ સ્થિતિમાં જ એ કલીલ આપણને સોનેરી પીળા રંગનું એટલે કે ચમકદાર સોનેરી પીળા રંગનું દેખાશે. ત્યારબાદ ચોથા નંબરનો ગુણધર્મ છે, આપણે કલીલના ગુણધર્મોની સવિસ્તાર સમજૂતી લઈ રહ્યા છીએ, એમાં ચોથા નંબરનો ગુણધર્મ બ્રાઉનિયન ગતિ ખૂબ જ મોસ્ટ આઈપી છે. બ્રાઉનિયન ગતિ જ્યારે કલીલમય દ્રાવણને શક્તિશાળી અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે, વિદ્યાર્થી મિત્રો અલ્ટ્રા માઇક્રોસ્કોપ નામની ટૂંકનો એ આપણે લેક્ચર નંબર 30માં જોયેલી જ છે, અને અલ્ટ્રા માઇક્રોસ્કોપ ટૂંકનો આપણે ભણાવી ત્યારે આપણે એવું સ્પષ્ટીકરણ કરેલું છે કે અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે આપણે કલીલના અન્ય ગુણધર્મને પણ સમજી શકીશું. તો એ અન્ય ગુણધર્મ છે બ્રાઉનિયન ગતિ. તો લખ્યું છે જ્યારે કલીલમય દ્રાવણને શક્તિશાળી અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે છે ત્યારે કલીલ કણો દ્રશ્યમાન એવા સમગ્ર ક્ષેત્રમાં, દ્રશ્યમાન એવું સમગ્ર ક્ષેત્ર એટલે જ્યારે આપણે અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જોઈ રહ્યા હોય ત્યારે જેટલા વિસ્તારમાં પ્રકાશ આપાત થાય છે કલીલ પ્રણાલીમાં એટલા વિસ્તારમાં જ આપણે કલીલ કણોને જોઈ શકીએ છીએ, બાકીના વિસ્તારમાં આપણે કલીલ કણોને જોઈ શકતા નથી. એટલે એને દ્રશ્યમાન એવો સમગ્ર વિસ્તાર અથવા દ્રશ્યમાન એવું સમગ્ર ક્ષેત્ર એવું કહી શકાય. એટલે લખ્યું છે કે અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે છે ત્યારે કલીલ કણો દ્રશ્યમાન એવા સમગ્ર ક્ષેત્રમાં વાંકી ચૂકી રીતે ગતિમાન હોવાનું દેખાય છે. ત્યારે આ કલીલ કણો એ દ્રશ્યમાન એવા સમગ્ર ક્ષેત્રમાં વાંકી ચૂકી રીતે ગતિમાન હોવાનું દેખાય છે. આવી ગતિનું અવલોકન સૌપ્રથમ રોબર્ટ બ્રાઉન નામનો એક વનસ્પતિ શાસ્ત્રી છે, બ્રિટિશ વનસ્પતિ શાસ્ત્રી છે, એના દ્વારા આવું અવલોકન સૌથી પહેલા લેવામાં આવ્યું હતું, તેથી તેને બ્રાઉનિયન ગતિ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી કે આવી ગતિનું અવલોકન સૌપ્રથમ રોબર્ટ બ્રાઉન નામના વનસ્પતિ શાસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું, તેથી તેને બ્રાઉનિયન ગતિ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ રોબર્ટ બ્રાઉન દ્વારા જે આ ગતિનું અવલોકન થયું એની માટે એવી પણ એક હિસ્ટ્રી આવી છે કે આ વનસ્પતિ શાસ્ત્રી રોબર્ટ બ્રાઉન એ વનસ્પતિમાં પ્રજનન વિશેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યો હતો. બાયોલોજીના વિદ્યાર્થીઓને ખાસ ખબર હશે કે વનસ્પતિના પ્રકાર ઘણા બધા છે, આપણે
सामान्य रीते जाणता होय तो स्थलज वनस्पति जे जमीन ऊपर थाय छे, बीजी छे जलज वनस्पति के जे पानी मां थाय छे, अने एमाय पाछा प्रकार विविध होय छे। पानी नी सपाटी ऊपर थती वनस्पति, पानी मां ज थती वनस्पति के जेना मूल प्रकार प्रकांड पर्ण पुष्प बधुज पानी मां होय एवी पण वनस्पति होय छे। तो रॉबर्ट ब्राउन छे ए वनस्पति ना प्रजनन अंगे संशोधन करी रह्यो हतो त्यारे एने एवुं विचार्युं के जो स्थलज वनस्पति होय तो एक पुष्पनी परागरज ए बीजा पुष्पना परागासन पर स्थापित करवा माटे घणा माध्यम छे, घणा वाहक छे, जेम के मधमाखी छे, पतंगियु छे, ए पुष्प ऊपर बेसे तो एनी परागरज एना पगे के एनी पाखो ऊपर चोटी जाय, अने ए परागरज ए एज पतंगियु के मधमाखी बीजा पुष्प ऊपर बेसे त्यारे एनी परागासन ऊपर ए परागरज ने त्यां छोड़ी दे। तो आ रीते वाहक द्वारा ए वनस्पति मां प्रजनन थाय छे। परंतु एने विचार्युं के जेना मूल प्रकांड पर्ण पुष्प आ बधी ज वस्तु पानी मां डूबेली होय ए वनस्पति मां प्रजनन केवी रीते थशे, त्यां कोई वाहक हाजर नथी। तो एने विचार्युं के जो एक पुष्प ना परागरज ए पानी मां मुक्त थाय अने पानी मार्फते वहन पामी ने बीजा पराग बीजा पुष्प ना परागासन पर स्थापित थाय तो ज आवुं वनस्पति प्रजनन शक्य छे। परंतु एने विचार्युं के जो पुष्प पराग रज ने पानी मां मुक्त करे तो ए पराग रज नी घनता पानी करता वधारे होय तो तळिये जमा थई जशे, पानी करता ओछी हशे तो पानी नी सपाटी ऊपर आवी जशे। आ स्थिति मां ए बीजा पुष्प ना परागासन पर स्थापित थई शकशे नहीं। तो आ शंका ना निवारण माटे एने कृत्रिम रीते आवो प्रयोग करी जोयो, एक पात्र मां पानी लीधुं अने आ प्रकारनी जे जलज वनस्पति छे एना पुष्पनी पराग रज एने पानीमां नाखी अने पछी ए केवी रीते गति करे छे अथवा कया प्रकारनी वर्तणूक दर्शावे छे एनी नोंध एने लीधी। तो एने आ पराग रज ए पानीनी सपाटी ऊपर एकत्रित थती જોવા મળી નહીં। એ ઉપરાંત આ પરાગ રજ એને પાણીના તળિયે જમા થયેલી પણ જોવા મળી નહીં। એને આ પરાગ રજ એ સમગ્ર પાણીમાં અસ્તવ્યસ્ત રીતે ગતિ કરતી જોવા મળી, એટલે એવું અવલોકન સૌપ્રથમ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે લીધેલું છે। અને તેથી આ કલિલ કણોના આ જ પ્રકારના અવલોકનને પછીથી નામ આપવામાં આવ્યું છે બ્રાઉનિયન ગતિ। અહીંયા એક આકૃતિ તમે જોઈ શકો છો, આ જે દર્શાવ્યા છે એ બધા કલિલ કણો છે જે અસ્તવ્યસ્ત વાકી ચૂકી ગતિ કરે છે અને એની ગતિની દિશા પણ અહીં દર્શાવેલી છે। બ્રાઉનિયન ગતિ કલિલ કણોના સ્વભાવ એટલે કે પ્રકૃતિથી સ્વતંત્ર છે। કલિલ કણોનો સ્વભાવ અથવા પ્રકૃતિ એનાથી બ્રાઉનિયન ગતિ એ સ્વતંત્ર છે। પરંતુ આ ગતિ બે બાબતો ઉપર આધાર રાખે છે, કલિલ કણોના માપ એટલે કે કદ તેમજ કલિલ દ્રાવણની સ્નિગ્ધતા, આ બે વસ્તુ ઉપર આધાર રાખે છે। કલિલ કણોના કદ એટલે કે માપ શક્ય તેટલા નાના હોય તેમજ આપણે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખીશું કે કલિલ કણોના કદ અથવા માપ શક્ય તેટલા નાના હોય તેમજ કલિલ દ્રાવણની સ્નિગ્ધતા પણ શક્ય તેટલી ઓછી હોય, ન્યૂનતમ હોય। આ બે સ્થિતિમાં બ્રાઉનિયન ગતિ વધુમાં વધુ ઝડપી જોવા મળશે। તો આનો અર્થ એવો થાય જેમ કલિલ કણોના કદ વધશે એમ બ્રાઉનિયન ગતિ ઘટશે, જેમ માધ્યમની સ્નિગ્ધતા એટલે કે દ્રાવણની સ્નિગ્ધતા વધશે એમ કલિલ કણોને ગતિ કરવા માટેનો અવરોધ વધશે અને ગતિ કરવા માટેનો અવરોધ વધશે એ પ્રકારે પણ બ્રાઉનિયન ગતિ ધીમી પડશે। બ્રાઉનિયન ગતિને અન્ય એક રીતે ઓળખીએ છીએ તો બ્રાઉનિયન ગતિને પરિક્ષેપણ માધ્યમના અણુઓ વડે કલિલ કણો પર થતા અસંતુલિત બોમ્બ મારા અથવા અસંતુલિત અથડામણ તરીકે પણ ઓળખાવી શકાય। વિદ્યાર્થી મિત્રો, કલિલ પ્રણાલીની અંદર બે ઘટકો છે, કલિલ કણો અને પરિક્ષેપણ માધ્યમ। તો પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી અથવા વાયુ હોય જે સતત ગતિશીલ હોય, એટલે પરિક્ષેપણ માધ્યમના અણુઓ જે સતત ગતિશીલ છે
એ કલીલ કણોને ધક્કા માર્યા કરશે એટલે એની સાથે અથડામણ એ સતત અને અસ્તવ્યસ્ત રીતે કર્યા જ કરશે અને એના કારણે કલીલ કણો જે છે એ પણ ગતિશીલ રહેશે એટલે અહીં બ્રાહ્મીયન ગતિને અન્ય એક રીતે રજૂ કરેલી છે કે બ્રાહ્મીયન ગતિને પરિક્ષેપણ માધ્યમના અણુઓ વડે કલીલ કણો પર થતા અસંતુલિત બોમ્બ મારા તરીકે પણ ઓળખાવી શકાય છે બ્રાહ્મીયન ગતિને વીલોડન એટલે કે વલોવવાની અસર હોય છે જે કલીલ કણોને ઠરીને તળિયે જમા થવા દેતા નથી કારણ કે એ જે બ્રાહ્મીયન ગતિ છે એ કલીલ કણોને સતત ને સતત એ એક ધારી રીતે એ વલોવ્યા જ કરશે અને તેથી કલીલ કણો એ એક ધારી રીતે શું થશે એ માધ્યમમાં ગતિશીલ રહેશે આમ બ્રાહ્મીયન ગતિ એ સોલને સ્થાયી સ્થોલની સ્થાયીતા માટે જવાબદાર છે કારણ કે કલીલની સ્થિરતા એટલે કલીલ કણો માધ્યમમાં ફેલાયેલા રહે અને સતત ગતિશીલ રહે તો જ એ કલીલની સ્થિરતા ગણાય જો કલીલ કણો એ માધ્યમના તળિયે એટલે કે દ્રાવણના તળિયે જમા થઈ જાય તો એ કલીલની સ્થિરતા નથી ગણાતી એને કલીલની અસ્થાયીતા ગણાય છે બરોબર છે એટલે કહી શકાય કે બ્રાહ્મીયન ગતિ એ સોલની સ્થાયીતા માટે જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય આભાર ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં